વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે। રાંદેના શિક્ષિકાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી ઘર સુધી પીછો કરી મારી નાખવાની ધમકી આપી હતી। રાંદેની શિક્ષિકાને તેના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ જાનથી મારી નાખવાની ધમકી આપી। એટલું જ નહીં, ભૂતપૂર્વ વિદ્યાર્થીએ તેનો પીછો કરી ઘર સુધી પહોંચી ગયો। આખરે કંટાળીને શિક્ષિકાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીને પાઠ ભણાવવા માટે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે, જેને આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી યશ જીતેન્દ્ર વેગડા રહે એવરગ્રીન સોસાયટી રાંદેરની ધરપકડ કરી છે। કામરેજમાં રહેતા અને રાંદેરમાં સરકારી સ્કૂલમાં નોકરી કરતી 41 વર્ષીય શિક્ષિકા પર 21મી જૂને કોલ આવ્યો હતો। કોલ કરનારે કહ્યું, હું યશ જીતેન્દ્ર વેગડા બોલું છું, હું આથી 10 વર્ષ પહેલા તમારો વિદ્યાર્થી હતો, તમારા ખબર અંતર પૂછવા માટે કોલ કરેલ છે। આવી રીતે શિક્ષિકાને 22મી જૂનથી લઈ 29 જૂન સુધી તેણે કોલ કર્યા હતા। એટલું જ નહીં, યશ વેગડા સ્કૂલ છૂટવાના સમયે શિક્ષિકાની પાછળ ઘર સુધી જતો હતો। 19મી અચાનક શિક્ષિકાના ઘરે પહોંચી ગયો હતો, વારંવાર કોલ કરી તેમજ પીછો કરી હેરાન કરતો હતો, કારણે યશના દાદાએ સ્કૂલ પર આવીને લેખિતમાં બાંહેધરી આપતા સમાધાન કર્યું હતું। સમાધાનમાં થયા પછી યશ સુધરતો ન હતો। 16મી જુલાઈ યશ બેગડા સ્કૂલ પર આવીને વોચમેનને કહ્યું, મારે મેડમને મળવું છે। વોચમેને પૂછતા કહ્યું કે મારે મેડમને જાનથી મારી નાખવા છે, એમ કહી ભાગી ગયો હતો। ધમકી અંગે વોચમેને સ્કૂલના સ્ટાફને વાત કરી। બીજા દિવસે યશ શિક્ષિકાના ઘરે પહોંચી ગયો। સોશિયલ મીડિયામાં શિક્ષિકા અને તેની બહેનનો ડાઉનલોડ કરેલો ફોટો બતાવી બાજુમાં કોણ ઉભેલ છે એવું પૂછે તેમની સાથે મુલાકાત કરવાની વાત કરી હતી। 18મી જુલાઈ યશ વેગડા પાછો સ્કૂલ પર શિક્ષિકાને મળવા આવ્યો હતો। શિક્ષિકાએ આખરે રાંદેર પોલીસમાં ફરિયાદ આપવાની ફરજ પડી। ગઈકાલે મહિલા ફરિયાદી રાંદેર પોલીસ ખાતે આવેલ, જેમણે પોતાની રજૂઆત કરેલ, તેઓ દિવાળીબાગ સુમન વિદ્યાલયમાં ટીચર તરીકે કામ કરે છે અને કામરેજ ખાતે રહે છે। તેમનો એક જૂનો વિદ્યાર્થી 10 વર્ષ અગાઉ તેમનો પીછો કરતો હોય તેવું તેમને જણાય અને એકાદ બે વાર એમના ઘરે પણ આવી ચૂકેલો હતો અને મળ્યા પછી તે પોતે કોઈ પ્રકારની રજૂઆત કરતો ન હતો, પરંતુ માત્ર મળવું છે એવું રટણ કર્યા કરતો, જેથી શિક્ષિકા બેન તથા સ્ટાફના માણસોએ તેમના ફેમિલીવાળાને બોલાવીને એકાદ વાર સમજ કરી, પરંતુ ફરીવાર પણ તેનું બેનને મળવાનું આવવાનું ઘરે અને સ્કૂલ ઉપર ચાલુ હતું અને ફરિયાદી બેનનો કોઈ પણ સંજોગોમાં અવારનવાર પીછો કરતો, જેના ભાગરૂપે ગઈકાલે બેને રજૂઆત કરેલ, જે ફરિયાદ આધારે ગુનાની કાયદેસર તપાસ હાથ ધરેલ છે અને આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે। આરોપીનું નામ યશ છે અને પોતે રાંદેર વિસ્તારમાં જ રહે છે। કઈ પ્રકારની આરોપો હેરાનગતિ કરતો? કોઈ સ્પષ્ટ રીતે ને ચોક્કસ રીતે હેરાનગતિ કરતો ન હતો, પરંતુ તેનો પીછો કરતો હતો અને મારે મળવું છે એવું સતત વાત કર્યા કરતો હતો, જેથી બે ચાર વાર એક જ પ્રકારની ઘટના કરવાથી ટીચરને પણ પોતાની સિક્યોરિટીનો પ્રોબ્લેમ હોય એવું લાગ્યું અને તેમણે પોલીસને આવી રજૂઆત કરતાં આપણી તેમની કાયદેસરની કાર્યવાહી કરે છે અને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરે છે।